हेलो फ्रेंड्स, स्वागत छे तमारू श्वेतानी दुनिया में। आज आपणे बनावता शीखीशू उनाळानी स्पेशल वानगी जे सौना घरे अत्यारे बने छे, सौनो भावतो केरीनो रस। जो आ रीते तमे केरीनो रस बनावो छो तो ए रस तमे 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને એનો સ્વાદ બિલકુલ બગડતો નથી અને બધાને ખાવામાં ભાવે છે। તો ચલો આજે આપણે બનાવતા શીખીએ કેરીનો રસ। एना माटे आपणे जोईशे केसर केरी 3 નંગ, 250 મિલી જેટલું દૂધ, 5 ચમચી ખાંડ અને 3 બરફના ટુકડા। તો ચલો સ્ટાર્ટ કરીએ। આના માટે સૌથી પહેલાં આપણે કેસર કેરી લેવાની છે। કેસર કેરીને ધોઈને સરસ સાફ કરી લીધી છે અને બધી બાજુથી એને ચેક કરી લેવાની છે કે કે ડાઘો કે એવું કંઈ નથી ને। એ પછી કેસર કેરીને આપણે છાલ ઉતારી નાખવાની છે। કેરીની છાલ આપણે સરસ રીતે ઉતારી દેવાની છે। મેં અહીંયા 3-3 કેરીની છાલ સરસ રીતે ઉતારી અને સાફ કરી લીધી છે। છાલ ઉતાર્યા પછી હવે આપણે કેરીના ટુકડા સરસ કરી લેવાના છે અને વચ્ચે વચ્ચે જોઈ શકો છો કે થોડા રેસા આવે છે, પણ એનો કોઈ વાંધો નથી। જ્યારે આપણે છેલ્લે ગાળીશું ત્યારે આ બધા રેસા અને બધું નીકળી જશે। આ રીતે બધી કેરીના ટુકડા કરી જો આવી રીતે આ બધા ટુકડા આપણા થઈ ગયા છે અને હવે આ ટુકડાને હું એક તપેલી કે તમે જેની અંદર બી બ્લેન્ડ કરતા હો એની અંદર લઈ લેવાના છે અને એની અંદર મેં 250 ml જેટલું દૂધ નાખ્યું છે અને 5 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી છે। જો તમે ખાંડ ના ખાતા હો તો તમે આની મેપલ સિરપ છે, સુગર સિરપ છે કે પછી હની બી એડ કરી શકો છો। હવે આનું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે સોલ્ટ છે, જેનાથી તમારા રસનો કલર એવો ને એવો રહે છે। હવે આપણે રસને એક ચાની મદદથી ગાળી લેવાનો છે કે જેથી એની અંદર રહેલા રેસા કે પછી કોઈ બી અગર ગઠ્ઠા રહી ગયા હોય, ટુકડા રહી ગયા હોય તો એ આની અંદર બધું ગળાઈ જાય। ગાળ્યા વગરનો રસ તમને ક્યારેય બી મજા નહીં આવે, એટલે ગાળી લેવાનું। તો તૈયાર છે બધાનો ફેવરિટ કેરીનો રસ। આવી જ સરળ સરળ વાનગીઓ શીખવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પ્લીઝ નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને કહેજો।